नमस्कार, समाचार दुनिया में आपनु स्वागत है। आप जी रहा छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखी अत्यार सुधीना मुख्य समाचारों पर। मोदी महान, संजय बहार। पेट्रोल में पलीतो, सरकार सकंजा में, वध्यो राजकीय गरमाओ। साबरकांठा में गोझारो अकस्मात, 11 ने कली गयो काल। बार सामान्य प्रवाह 68.44% परिणाम। बस्ती दादा नी दादागिरी, पुलिस से गोठवी पहरगिरी। वात्सल्य गृह उद्घाटन में विरोधियों ने आड़े हाथ लेता मोदी। सिंगतेल ना भाव जोया कितना आसमाने पहुंचा जे। पेट्रोल पण बाहरना राज्यों में सस्तु छे, कारण के गुजरात सरकार जीवन जरूरी वस्तुओं पर पेट भरी ने वेट ले छे। अने मोंगवारी मा पिसाईए छे आपने, बस हवे बहुत। भारतीय जनता पार्टी ना कार्यकारिणी सभ्यपदी थी संजय जोशीए राजीनामु धरी दीधु छे। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કટ્ટર રાજકીય હરીફ ગણાતા સંજય જોશીએ અચાનક જ ગડકરીને રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો વધી ગયો છે। ઉલ્લેખનીય છે કે મુંબઈમાં યોજાનારી ભાજપની કારોબારી બેઠક પહેલા જ સંજય જોશીનું રાજીનામું એ અનેક રાજકીય સમીકરણો શરૂ કરી દીધા છે। પરંતુ ગડકરીના પ્રયત્નોથી પક્ષમાં સક્રિય થયેલા સંજય જોશીએ કારોબારી બેઠક પહેલા જ રાજીનામું ધરી દીધું છે। જોકે હાલમાં જ યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી ચૂકેલા સંજયના રાજીનામાથી મોદી પેનલમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જોકે સંજય જોશીએ ગડકરીને આપેલા રાજીનામામાં ઉલ્લેખ કર્યો છે કે હું પક્ષમાં કોઈ જ વિખવાદ ઉભો કરવા નથી માંગતો, માટે મેં પક્ષના હિતમાં રાજીનામું ધરી દીધું છે। જોકે ફરી એકવાર ગડકરીના શિરે બીજેપીનો તાજ સોંપાઈ શકે છે। ચારે બાજુથી મોંઘવારીનો માર સહન કરી રહેલો સામાન્ય માનવી હવે પેટ્રોલની આગથી પણ દાઝશે, કારણ કે સરકારે હવે અનેક બહાનાઓ હેઠળ પેટ્રોલના ભાવોમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે। ધાર્યા પ્રમાણે થયું સંસદના અંદાજ સત્રને પૂરું થતા જ સરકારે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૂપિયા 7.54 નો તોતિંગ ભાવ વધારો ઝીંકી દીધો। એક તરફ રૂપિયાની સતત ઘટતી જતી કિંમત અને બીજી તરફ પેટ્રોલનો પલીતો હવે સામાન્ય માનવીને પણ છોડતો નથી। નાણામંત્રી પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે પેટ્રોલના ભાવ પર સરકાર કોઈ જ નિયંત્રણ નથી અને સરકાર આ બાબતે કશું જ કરી શકે તેમ નથી। આમ કહીને સરકારે પણ હાથ ઊંચા કરી દીધા છે, જ્યારે સમગ્ર દેશમાં કાળા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો બીજી બાજુ વિપક્ષોએ પણ સરકારને ઘેરો ઘાલ્યો છે અને સીપીએમ સહિતના પક્ષોએ 31મી મેના રોજ ભારત બંધનું એલાન પણ કર્યું છે। તો બીજી બાજુ તોતિંગ ભાવ વધારાના વિરોધમાં અમદાવાદ સહિતના અનેક શહેરોમાં મોડી રાત સુધી પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી। અનેક જગ્યાએ ટકરાવ થઈ હતી, સંઘર્ષ પણ જોવા મળ્યો હતો। પરંતુ કૂદકે ને ભૂસકે વધતો પેટ્રોલનો ભાવ વધારો હવે સામાન્ય માનવીને માટે જીવવું હરામ કરી રહ્યો છે। સાબરકાંઠાના મેઘરજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। માલપુર રોડ પર પૃથ્વીપુરા ગામે બુધવારે એક જીપ ટ્રક સાથે અથડાતા 11 વ્યક્તિઓ મોતનો ભોગ બની ગઈ। 10 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। રાજસ્થાન તરફથી આવી રહેલી તુફાન જીપ ટ્રક સાથે અથડાતા 11 વ્યક્તિઓને કાળ ભરખી ગયો। ધોમ ધકતા તાપમાં ગોઝારા અકસ્માતથી મહિલાઓ અને બાળકોના આક્રંદથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું અને અનેક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા। આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રિઝલ્ટ 68.44% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લગભગ 8% જેટલું પરિણામ ઓછું આવ્યું છે। આજે પરિણામ જાહેર થયા બાદ ક્યાંક ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળ્યો હતો। સામાન્ય પ્રવાહમાં માર્ચ 2012માં 4,26,670 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ 2,80,037 વિદ્યાર્થીઓ પાસ થયા છે। મારે પર્સન્ટેજ રેન્ક 99.60 છે અને પર્સન્ટેજ 86 છે। રોજનો હું કન્ટિન્યુ રોજનું રોજ કરતી હતી અને 5 કલાક જેવું વાંચતી હતી અને મને રાત્રે વાંચવાનું વધુ ગમતું હતું। આગળનો ગોલ મારે બીકોમની સાઈડમાં યુપીએસસીની તૈયારી કરવાનું હતું। રોલ મોડલ મારું કિરણ બેદી છે અને મારા ખુદના મામા જીપીએસસીમાં ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યા હતા તેમની ફિલ્મ। 99.31 પર્સન્ટાઇલ રેન્ક છે અને 83.26 મારું પર્સન્ટેજ છે। હું આગળ જઈને સીએસ બનવા માગું છું।
પપ્પા ઈશા ડ્રાઈવર છે અને મારી મમ્મી હાઉસ વાઈફ છે. મિનિમમ 5 કલાક અને એક્સ્ટ્રા વર્ક. મમ્મી પપ્પાનો ખૂબ ફાળો છે ભણવામાં. એ લોકો ખૂબ મહેનત કરીને મારી ટ્યુશન અને સ્કૂલની ફી ભરતા હતા. પપ્પા ઈશા ડ્રાઈવર છે છતાં એ ટ્યુશન અને સ્કૂલની ફી ભરી શકતા. દામુભાઈ શુક્લામાંથી હું દામુભાઈ શુક્લામાં ભણતી હતી અને મેં આગળ હવે સીએ જોઈન કર્યું છે. જૂનના મારે સીપીજીની એક્ઝામ આપવાની છે અને આ જે સફળતા મળી એની પાછળ હું મારા પેરેન્ટ્સ ભગવાન અને મારા સ્કૂલ ટીચર્સ અને ટ્યુશન ટીચર્સ બંનેનો ફાળો માનું છું કે એ લોકોને થી જ મને રિઝલ્ટ મળ્યું છે. મારે સીએ કરવાનું છે અને હું સીપીટીની એક્ઝામ બી આપવાની છું જૂનમાં. રોજ મહેનત દેવું નહીં પણ જે ટ્યુશન ને સ્કૂલમાં રોજે કરાવે ડે ટુ ડે વર્ક હું કરતી હતી. આમાં આ વર્ષે 68.44% પરિણામ આવ્યું છે. જોકે ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 77.4% આવ્યું હતું. આ વખતે જામકંડોરાનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે કારણ કે આ કેન્દ્ર પરથી સામૂહિક ચોરી થયાની ફરિયાદ થઈ હતી જેના કારણે એનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયું નથી. અમદાવાદની ગલીઓમાં દાદાઓની દાદાગીરી ઓછી થઈ છે અથવા તો ગુંડાઓનું રાજ હવે નથી રહ્યું તેવો દાવો પોલીસ કરી રહી છે. પરંતુ વધુ એક દાદા નજરે ચડ્યા. આ વાત છે ખાનપુરની. ખાનપુરના બસ્તી દાદા તરીકે ઓળખાતા શખ્સે પડોશીની દુકાનની રિનોવેશનની કામગીરી ન કરવા માટે ટ્રકો આડી ગોઠવી દીધી અને પથ્થરમારો પણ કર્યો. અંતે પોલીસ બંદોબસ્ત સાથે સમારકામ કરવું પડ્યું. પોલીસના જણાવ્યા મુજબ ખાનપુરના 3 ખૂણિયા બગીચા પાસે અનીશભાઈ વોરાની દુકાન આવેલી છે. તેની બાજુમાં જ ગેરેજ ચલાવતા બસ્તી દાદા ઉર્ફે ઇસ્માલ પઠાણ પોતાને ત્યાં રિપેરિંગમાં આવતા વાહનો ગોઠવી દે છે. સમારકામ માટે પડોશીએ વાહન હટાવવા કહ્યું તો પૈસાની માંગણી કરી અને ધાક ધમકી પણ આપી. આ મારા પોતાની માલિકીની જગ્યા છે ને અહીં અગાડી લુહાર તત્વ બસ્તી દાદા અને એના ભાઈઓ છે એની આખી પોતાની ફેમિલી એ અહીં અગાડી લોકો સાથે આજુબાજુવાળા સાથે જગ્યાઓની ખાલી રાખીને ગાડીઓ મૂકીને દાદાગીરી કરીને ખંડણીઓ કરાવે છે ને એ દાદાગીરી કરે છે. મેં કાયદેસર પોલીસના પ્રોટેક્શનના સાથે કોર્પોરેશનની મંજૂરીના સાથે બિલકુલ લીગલી કામ કરેલું છે. અહીં અગાડી અમારું મકાન છે ત્યાં દુકાન બનાવવા માટે મેં રિપેરિંગ કામ કરવા માટે સાપુર પોલીસ સ્ટેશનમાંથી બંદોબસ્ત લીધેલો છે અને લીધેલા સાથે કાલે પોલીસ પ્રોટેક્શનના સાથે હતો તો બી એની ફેમિલીવાળા એના ભાઈઓએ એના છોકરાઓએ એની બાયડી એના બચ્ચાઓએ મળીને પથ્થરમારો કરી ને અમારા પર હુમલો કર્યો. અહીં અગાડી પોલીસ ઉપર બી અટેક હુમલો કર્યો એ લોકો. અહીં અગાડી કાયદેસર અમારી જગ્યા છે ને આ જગ્યાનું બોર્ડ લગાવવાનું કારણ એ છે. 10 લાખ રૂપિયાની એમની માંગણી હતી કે 10 લાખ રૂપિયાની અમારી માંગણી છે. ત્યાં જગ્યા ખાલી ગાડી રિપેરિંગની ગાડીઓ મૂકે છે ફોર વ્હીલરો રોજ ગાડી બદલીને તે મૂકે છે અને ગાડી હટાવવાના પૈસા માંગે છે. પરંતુ અનીશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા બસ્તી દાદા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખા દ્વારા નવનિર્મિત વાત્સલ્ય વરિષ્ઠ નાગરિક ગૃહનું રાજ્યપાલ ડોક્ટર કમલાજી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યપાલ ડોક્ટર કમલાજીએ ભારતીય સંસ્કૃતિમાં સેવાનું સ્થાન સર્વોપરી હોવાનું જણાવતા કહ્યું હતું કે સમાજમાં એકલતા અનુભવતા સિનિયર સિટીઝનોને વાત્સલ્યધામ હૂંફ સમાન સ્થળ બની રહેશે. આવા ઉમદા કાર્ય કરીને આપણે માનવ ધર્મ બજાવવો જોઈએ તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ગુજરાતને બદનામ કરનારાઓને આડે હાથ દેતા નહોતા ચૂક્યા. ગુજરાત રાજ્ય શાખા વર્ષ 1960 में गठन के पश्चात 26 जिलों और 48 तहसीलों एवं उप शाखाओं के सहयोग से जरूरतमंद पीड़ित जनों को विभिन्न स्वास्थ्य संबंधी सेवाएं प्रदान करने में निरंतर अग्रसर है. अपने सामुदायिक कल्याणकारी सेवाओं के जरिए रक्तदान, नेत्रदान, देहदान, थैलेसीमिया, सिकल सेल एनेमिया रोकथाम अभियान, स्वास्थ्य सेवाएं, टीकाकरण, मलेरिया नियंत्रण, प्राथमिक चिकित्सा एवं आपदा प्रबंधन शिविर, एम्बुलेंस सेवाएं, कृत्रिम हाथ व पैरों का पुनर्वसन जैसे अनेक मानवतावादी कार्यों से जरूरतमंद पीड़ित जनों को सेवा प्रदान करके रेडक्रॉस ने समाज में अपने सेवा परायणता की अलग पहचान बनाई है. इसके लिए वो धन्यवाद के पात्र हैं. એ વાત સાચી છે કે ગુજરાત ની છબી બગાડવા માટે કોઈ મોકો લોકો જતા નથી કરતા. એક નિશ્ચિત ટોળકી એવી છે કે જે સવાર સાંજ એનું એક જ કામ હોય ગુજરાતની છબી બગાડવી. એમની લાખ કોશિશો વચ્ચે પણ આપણે ગર્વ સાથે કહી શકીએ કે આજે હિન્દુસ્તાનમાં સૌથી વધુ રક્તદાન કરનાર કોઈ રાજ્ય હોય તો ગુજરાત છે. એમની લાખ કોશિશો ગુજરાતને બદનામ કરવાની હોય તો પણ આપણે ગર્વ સાથે કહી શકીએ કે હિન્દુસ્તાનમાં
સૌથી વધુ ચક્ષુદાન કરનાર ગુજરાત છે. એમની લાખ કોશિશ પણ ગુજરાતને બદનામ કરવાની, તો પણ ગર્વ સાથે કહી શકીએ કે હિન્દુસ્તાનમાં સૌથી વધુ દેહદાન કરનાર ગુજરાત છે. આ બધું જ ગુજરાતના ખાતામાં છે. અને તેથી કારણ ગુજરાત સ્વભાવે સેવાને ભરેલું છે. વિરોધીઓ પર વાક પ્રહાર કરતા મોદીએ જણાવ્યું હતું કે નિશ્ચિત ટોળકી ગુજરાતની છબીને ઝાંખપ લગાડવાનું બીડું ઝડપ્યું છે, પરંતુ વિરોધીઓના અનેક પ્રયત્નો છતાંય ગુજરાતી દેહદાન અને નેત્રદાનમાં અવ્વલ છે અને રક્તદાનમાં પણ ગુજરાત દેશભરમાં પ્રથમ હરોળમાં છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.